तो हाईकोर्ट ने टकोर बाद एएमसी ए कामगीरी तीव्र करी छे। राणी विस्तार में पुलिस ना काफला साथे एएमसी नी टीम पहुंची गई हती। रस्ता पर देखाता ढोर ने पकड़ी लेवामां आव्या हता। अनेक वार एएमसी नी टीम पर हुमला थवानी घटनाओ पण सामे आवी छे, जेने लईने चुस्त पुलिस बंदोबस्त छे ते पण गोठवामां आव्यो हतो। શહેરમાં વારંવાર ઢોરને લઈને અનેક અકસ્માતના બનાવો બને છે। હાઈકોર્ટે પણ વારંવાર સરકાર અને કોર્પોરેશનને ઢોર શહેરમાંથી નિકાલ કરવા માટે વારંવાર ટકોર કરી છે, ત્યારે અત્યારે એએમસી છે તે સક્રિય થઈ છે ને અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર પોલીસના કાફલા સાથે પોલીસની ટીમ બનાવીને કહી શકાય કે અત્યારે ઢોર પકડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં જ્યાં પણ ઢોર અમદાવાદની અંદર ફરી રહ્યા છે, રોડ રસ્તા પર ખુલ્લેઆમ જ્યાં ઢોર ફરે છે ત્યાં ઢોરને પકડવામાં આવે છે। તેમજ કહી શકાય કે વારંવાર અગાઉ ઢોર પકડવા જતી ટીમો પર હુમલો થવાના કારણે એએમસી અત્યારે પોલીસનો બંદોબસ્ત પણ માંગ્યો છે ને ખૂબ જ મોટા જથ્થામાં પોલીસના કાફલા સાથે કહી શકાય કે અત્યારે અમદાવાદના અંદર રખડતા ઢોરને પકડવામાં આવી રહ્યા છે। કેમેરામેન ચેતન સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સુરતના અડાજણમાંથી હચમચાવી નાખતો એક બનાવ સામે આવ્યો છે। એક જ પરિવારના સાત સભ્યોએ એક સાથે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે। અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના છ સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે, જ્યારે એક સભ્યે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। ઘરમાં તપાસ કરતા એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે। ડીસીપી રાકેશ બારોટનું કહેવું છે કે સુસાઇડ નોટમાં કોઈનું નામ લખ્યું નથી, પણ પૈસા ઉધાર હશે તે લેવાના બાકી છે તેવું કારણ જણાવ્યું છે, અને તે સુપરવાઇઝર હતા। તેમના હાથની નીચે 30-35 જેટલા લોકો કામ કરતા હતા। મૃતક મનીષ સોલંકીએ પરિવારમાં માતા પિતા, પત્ની અને 3 બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે। આખા પરિવારે એક સાથે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે, ત્યારે પોલીસે નાનામાં નાની બાબતો વિશે તપાસ કરવાની શરૂઆત। હરિપ્રબોધ સ્વામી પરિવારના એક સંતે ફરી એક વખત બફાટ કર્યો છે, અને આ બફાટથી ફરી એક વખત સનાતન ધર્મના સંતોમાં ભારોભાર રોષની લાગણી ફેલાય છે। હરિપ્રબોધ સ્વામીના નિરંજન દાસ સ્વામીનું કહેવું છે કે ગુરુજી રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ તેમના દર્શન માટે ઝૂરતા હોય છે। હવે આ નિવેદનથી ઘમાસાણ શરૂ થયું છે। સનાતન ધર્મના દેવી દેવતાઓને વચ્ચે લાવવામાં આવે છે, જેને હું વ્યક્તિગત રીતે અને સંત સમાજની રૂએ વખોડું છું, કારણ કે એ લોકો જે સ્ટેટમેન્ટ આપે છે એનું માત્ર ને માત્ર એક કારણ એ છે કે સનાતન ધર્મના દેવી દેવતાઓને વચ્ચે રાખી અને પોતાનો મહિમા વધારે છે, અને સનાતન ધર્મના ભોળા હિન્દુ ભાઈ બહેનોને ડાયવર્ટ કરવા માટેનો આ એક પ્રયાસ છે। કોઈને વખાણ કરો તમે તેમાં ભગવાનને સાના બતાવો, સનાતન ધર્મની હાનિ કરીને તમે તમારી જાતને શું સાબિત કરો? આ વસ્તુ ક્યાંય યોગ્ય નથી। સમાજની અંદર તમારી સર્વોપરિતા સાબિત કરવા માટે એટલા જ મોટા દેવતા થઈ ગયા, આવા કૃત્ય કરો તો એટલા જ મોટા દેવતા થઈ ગયા, તો તમારા ઝઘડા પૂરા કરો। જોકે આ સાથે આપણે જણાવી દઈએ કે સ્વામિનારાયણ સંતોનો સનાતન ધર્મ ઉપર બફાટ એ કોઈ નવી વાત નથી। હવે આ અંગે સનાતન સંતોની એક બેઠક પણ મળવા જઈ રહી છે। દિવસે ને દિવસે વધી રહેલા હાર્ટ એટેકથી મોતના કેસોએ લોકોમાં ચિંતા વધારી દીધી છે, ત્યારે આજે રાજકોટ બાદ બનાસકાંઠામાં વધુ એક યુવાન વયની છોકરીના મોતના સમાચાર સામે આવ્યા છે। જિલ્લા મથક પાલનપુરના આકેશણ ગામમાં હાર્ટ એટેકથી એક 20 વર્ષીય યુવતીનું મોત થયું છે। ભૂમિકા મોર નામની યુવતી ખેતરમાં ઘાસચારો વાઢવાનું કામ કરી રહી હતી, અને અચાનક જ તેણીને છાતીમાં દુખાવો પડ્યો હતો, આ પછી તે નીચે ઢળી પડી હતી। તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકામાં પણ વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે થઈને મોત નિપજ્યું છે। દ્વારકાના ભાણવડના ઝારેરા ગામે 49 વર્ષીય આધેડ સંજય પીપરોતરનું હાર્ટ એટેકના કારણે થઈને મોત થતા તેમના સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। કોરોના બાદ યુવાઓમાં હાર્ટ એટેકના કેસોનું પ્રમાણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, તેવામાં ખાનપાન અને રોજિંદી જીવનશૈલીમાં સુધારો લાવવાની જરૂર છે। વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને લઈને ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, કુલ રૂપિયા 46 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। વડોદરામાં દિવાળી અગાઉ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। મીઠાઈની દુકાનો પર ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું, જેમાં ડિલિશિયસ સ્વીટ, હલવો, માવો વગેરેના નમૂના લેવાયા, કુલ 70 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે। આ સાથે જ 46 લાખની કિંમતનો 29 કિલો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો, ભૂલચંદ એન્ડ કંપનીમાંથી 27 લાખનો બરફીનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો, તો બાલાજી ડિલિશિયસ ફૂડનો 11 લાખનો જથ્થો સીઝ કરાયો। આ સાથે જ જય બોલે દૂધ કાલયમાંથી માવા પનીરનો
લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જ્યારે એમએસએમ માવાવાલાના ત્યાંથી 4 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક જગ્યા ગોપાલ માવાવાલાને ત્યાંથી 2,30,000નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. દેશભરમાં આજે 37 સ્થળોએ રોજગાર મેળો યોજાયો હતો, જેમાં 51,000 યુવાનોને રોજગારી પત્ર એનાયત કરાયા હતા. જેમાં વડોદરામાં 61 યુવાનો અને યુવતીઓને રોજગારી પત્ર અપાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10 લાખથી વધુ યુવક અને યુવતીઓને સરકારી નોકરી આપવાનું આયોજન છે. જે અંતર્ગત આજે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં 10મા રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. ત્યારે વડોદરાના આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે 61 યુવકો અને યુવતીઓને રોજગારપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ વર્ચ્યુઅલી કહ્યું કે હવે સરકાર માત્ર જાહેરાતો જ નથી કરતી, પરંતુ કામ પણ કરે છે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુજપુરા અને સાંસદ રંજનબેન ભટ્ટ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજના ભરતી મેળામાં રેલવે, પોસ્ટ, કેન્દ્રીય બેંકો અને ઇન્કમટેક્સ વિભાગની ભરતીમાં યુવાન અને યુવતીઓને રોજગારી પત્ર એનાયત કરાયા હતા. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે. લોકો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટે કંઈ પણ કરી બેસે છે, અને તેવું જ કંઈક કર્યું છે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ. સુરતમાં નવરાત્રી દરમિયાન વેસુ વીઆઈપી રોડ પર હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા તેના મિત્ર સાથે 11 જેટલી કાર રસ્તા પર બેફામ ગતિએ ચલાવીને લોકોને અડચણરૂપ બને તે પ્રકારે કારમાં સ્ટન્ટ કરીને રીલ્સ બનાવી હતી. આ રીલ્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ ખટોદરા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કુલ 17 નબીરાઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત નબીરાઓએ રીલ્સ બનાવવામાં ઉપયોગમાં લીધેલ 11 કાર પણ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં ટોટલ 30 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે પૈકી પહેલા 6 અને ત્યારબાદ 11 એમ કુલ મળીને 17 જેટલા નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે અને હજુ બાકીના નબીરાઓની શોધખોળ ચાલુ છે. એટલી દવાના વેચાણમાં મેડિકલ સ્ટોર જ નહીં, ડોક્ટર્સની પણ સંડોવણી સામે આવી છે. આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. ગાંધીનગરની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં દરોડા પાડી બનાવટી દવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જે મામલે ઇસનપુર પોલીસ મથકમાં 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આરોપીઓની પૂછપરછમાં હવે વધુ ખુલાસાઓ થયા છે અને આ બનાવટી દવાના તાર હવે મેડિકલ સ્ટોર તેમજ ડોક્ટરો સુધી પહોંચ્યા છે. તો આ કેસમાં પોલીસે મૂન મેડિકલના માલિક વિશાલ મકવાણાની ધરપકડ કરી છે. વિશાલે અન્ય હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સમાં પણ નકલી દવાઓ વેચી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ બનાવટી દવા હિમાચલ પ્રદેશમાં બનતી હોવાનું સામે આવ્યું હતું, પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે આવી કંપની કોઈ દવા બનાવતી જ નથી અને આવી કંપનીનું કોઈ અસ્તિત્વ જ નથી. વડોદરામાં કોર્પોરેશનના અણઘડ વહીવટનો નમૂનો સામે આવ્યો છે. પાણીની ટાંકીમાંથી ક્લોરિન ગેસ લીકેજ થતા રમણલાલની ચાલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરા મહાનગર સેવા સદનનું તંત્ર એક તરફ સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યું છે, તો બીજી તરફ સાધનોના અભાવે અને નિયમિતપણે મેન્ટેનન્સ નહીં થતા પાણીગેટ પાણીની ટાંકીમાંથી આજે સવારે ક્લોરિન ગેસ લીકેજ થતા વિસ્તારમાં રહીશોને શ્વાસ લેવામાં તકલીફ થવી, ગર્ભબ્રાહ્મણ જેવી તકલીફો થતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. ક્લોરિન ગેસથી શ્વાસ લેવામાં તકલીફ થતા 2 લોકોને આઈસીયુમાં દાખલ કરાયા હતા. જે અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા વડોદરા ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી હતી. આ સાથે ટાંકી પર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. પ્રજાની સુવિધા માટે પ્રજા પાસેથી ટેક્સ રૂપી પૈસા ઉઘરાવવામાં આવે છે, પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી જાય છે. 151 કરોડ 89 લાખ થી વધુના ખર્ચે બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના EWS આવાસ આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત મંત્રી મુકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે મોટા વરાછા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા 78.71 કરોડના ખર્ચે સાકારિત કુલ 1,060 EWS આવાસોનું લોકાર્પણ તથા અંદાજિત રૂપિયા 73.18 કરોડના ખર્ચે સાકારિત કુલ 1,498 EWS આવાસોનો કમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો હતો. દિવાળી પર્વ પૂર્વ ભેટ સ્વરૂપ નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે PMAY અંતર્ગત જાતિવાદ કે અન્ય કોઈ પણ ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદને આવાસ યોજના લાભ આપવામાં આવી રહ્યો છે. લકી ડ્રોના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની હાજરી ઉપસ્થિતિ દેખાઈ રહી હતી, તો બીજી તરફ જે લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા તેમને
સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આગામી 30 ઓક્ટોબરે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અંબાજી માતાના દર્શનાર્થે આવનાર છે, ત્યારે વિશ્વનું સૌથી મોટું શ્રી અંતર અંબાજી આવી પહોંચ્યું। શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે। અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે। વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર અંબાજી મંદિરમાં પહોંચ્યું છે। હાલમાં આ યંત્રને અંબાજી મંદિરમાં નૃત્ય મંડપ નીચે મૂકવામાં આવ્યું છે। 1 કરોડના ખર્ચે આ યંત્રને બનાવવામાં આવ્યું છે। પીએમ નરેન્દ્ર મોદી આ શ્રી યંત્રને 30 ઓક્ટોબરે લોકાર્પણ કરે તેવી શક્યતા જોઈ રહી છે। જો કે આ કાર્યક્રમને લઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજી ખાતે પહોંચ્યા અને તેઓએ અંબાજીના દર્શન કરી વ્યવસ્થાની સમીક્ષા કરી। સાથે જ નરેન્દ્ર મોદીના અંબાજીના કાર્યક્રમને લઈને વહીવટીતંત્ર અને પોલીસે પોતાની કામગીરી પૂર્ણ કરી દીધી છે અને કડક સુરક્ષા બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલા માડી ગરબા ઉપર આજે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 1 લાખથી વધુ ખેલૈયાઓ આ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આજે 5 લાખ સ્ક્વેર મીટર ગ્રાઉન્ડમાં 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર માડી ગરબો ગુંજશે અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં 1 લાખથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા અને જેની સાથે જ વડોદરામાં 60,000 લોકોનો ગરબા રમવાનો રેકોર્ડ પણ રાજકોટમાં આજે તૂટ્યો। આપણે જણાવી દઈએ કે પીએમ મોદીના ગરબા પર આજે શરદ પૂનમે 1 લાખથી વધુ ખેલૈયાઓ ગરબે રમ્યા, જેને લઈ હવે 20થી વધુ સેલ્ફી પોઈન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા। આ સાથે 500થી વધુ સ્વયંસેવકો અને 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે। રાજકોટ શહેર ભાજપ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ઇક્વિટેબલ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ સાથે આપણે જણાવી દઈએ કે વ્યવસ્થાના ભાગરૂપે 500થી પણ વધારે સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે 10 જેટલી એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી।